એટલે દસ પાન લઈ લો આંબા ના કાસુ પાલો અમે જો અમે ઓલા પણ અંદર છે હાલો, આપણે યજ્ઞશાળામાં બે સ્વયંસેવકની જરૂર છે. હાલો, બિલ ગલાલ ને કંકુ આપી દેવાનું. કંકુ આવી જાય એટલે બેનો કંકુ એમાં પાણી ઉમેરી કંકુ પલાળીને રાખો. બે વાટકા તમે જે લાવ્યા હોય એમાં એક વાટકામાં પાણી રાખવાનું, એક ચમચી એમાં રાખજો. બીજા વાટકામાં તમને પંચામૃત આપવામાં આવશે એટલે દહીં દૂધ બીજા વાટકામાં પંચામૃત રાખજો, એક ચમચી એમાં મૂકવાની. ગણપતિ મહારાજની મૂર્તિ છે, ખાલી પાત્રમાં રાખજો. ખાલી જે કાંઈ તાસ હોય, તમારી ખાલી થાળી હોય એમાં ગણપતિ મહારાજની મૂર્તિ રાખો. એમની બાજુમાં બે સોપારી રાખી દેવાના. તમને સોપારી આપવામાં આવ્યા હશે ભાઈ. તમારી ભાઈ ખાલી થાળી નથી કે શું? ત્યાં છે બે ખાલી થાળી છે ને તમારી ભાઈ? હા, એમાં ગણપતિ મહારાજ એક જ રાખાવજો ખાલી થાળીમાં. હાલો, હાલો, કાંડાબંધન ત્રિપુંડ ઇત્યાદિ થાય તમારું સ્થાન ત્યાં ગોદડું પાથરી દો. બહેનો આવ્યા એ પેલા પોતાના જગ્યા ઉપર ગોદડું પાથરી દો, તમારી સામગ્રી ત્યાં ખાલી થાળી ઇત્યાદિ મૂકી દો અને આ બાજુ ત્રિપુંડ માટે આવી જાઓ. પાછળથી જે યજમાનો આવે એને સામગ્રી પહોંચાડતા રહેજો ભાઈ. પાણીના કળશ દરેકના ભરાઈ દીજો. એક એક યજ્ઞશાળાએ ત્રણ ત્રણ ભાઈઓને બેસવાનું છે, હજી તો ઘણા બાકી લાગે છે. હાલો, વારંવાર કહેવું ન પડે, પાટલે બેઠેલા યજમાનો જલ્દી આવી જાઓ. મંડપમાં બેસી ગયા પછી ભાઈ ખાસ ધ્યાન આપજો. આજના દિવસ પૂરતું તો ખાસ ધૂમ્રપાન બિલકુલ નિષેધ છે. એટલે કોઈને આપણે એવું ન કહેવું પડે કે ભાઈ તમે માવો ખાધો છે, બરાબર? એટલે સ્વૈચ્છિક રીતે જ આ નિયમનું આચરણ રાખજો. નિયમનું આચરણ
પાટલે બેઠેલા યજમાનો જલ્દી થી આવી જાઓ, આપણે હલો ભાઈ બાકી છો એ ઝડપથી આવી જાઓ, આ બાજુ પથરી દો, આ બાજુ પથરી દો, આ બાજુ લઈ લો બેન, એમને કઈ બેસવા માટે આ બાજુ પથરી દો, ઓલા બેસો એ આનકોર આવતા રહો, આનકોર ની સાઈડ, ભાઈ હામે ની સાઈડ માં બેસાડી દો, હામે આવતો રહે આનકોર, એટલે ત્યાં આ બાજુ ની દિશા આપણે ખાલી જ રાખવી છે, આ બાજુ, આ ભાઈ ને ઓલી બાજુ બે જાવ, કઈ આ ભાઈ ને હામે લઈ લો, હામે આવી જાઓ, હામે ઓલી બાજુ બોલી, એ ભાઈ રમણભાઈ એ ગોદડું જ સામે લઈ લો, હા આ બાજુ ની દિશા જ ખાલી રાખો, બસ દક્ષિણ આખી ખાલી રાખો, દિશા ભાઈઓના જમણા હાથે એમના પત્ની બેસે એવી રીતે બેસો, જેને ત્રિકોણ કાંડા ચાંદલા બાકી હોય ઝડપથી આ બાજુ આવી અને એ કર્મ સંપન્ન કરી અને પોતાનું સ્થાન લઈ લો, ભાઈ હા, અને ડાબા જમણે ન ખબર પડે તો ગોરભાઈ આપણે કાંડું બાંધેલું છે એ બાજુ બેસવાનું બેનો, એટલે આ એક કાંડા બંધને થોડો નિયમ કહેવાય કે ખ્યાલ આવે કે જમણો હાથ આ છે, આહુતિ આપી હોય કે ગમે તે હોય એનો ઉપયોગ એનો થાય, સાવધાન દરેક પાછળથી આવેલા ભાઈઓને ભાઈ પૂજા સામગ્રી જોઈ લેજો, પાણીના કળશ ભરાઈ આપજો અને બધી પૂજા સામગ્રી પહોંચાડી દેજો, હા ખાસ નમ્ર વિનંતી, હજી પણ એકાદ બે ભાઈ બાકી લાગે છે, આમાં જેટલા પાત્રો વધે એટલા માણસો બાકી છે, હાલો એકા બીજી આપણે બેઠેલા છો તો તમને ખ્યાલ હોય કોણ બાકી છે તો જલ્દી ફોન કરી બોલાવી લેજો, બે બે બાકી લાગે છે, બે આ એક ભાઈ આવ્યા છે, ગોદડું છે આમ તમારી જગ્યાએ મૂકી દો, ચાલો યજ્ઞશાળામાં આપણે સેવા આપતા ભાઈઓ બે છે, એકાદ ભાઈ આવે તો મજા આવે, હાલો બેસી જાઓ ભાઈ અહીંયા એટલે તિલક ચાંદલો થઈ જાય, સામગ્રી હાલો તિલક ચાંદલો કરાવી લો પછી ચૂંદડી ની નાખજો, બેઠા બેઠા ગોરબા પાસે આવી જાઓ, તું બાકી છું તિલક ચાંદલો કરાવી લે, હા અહીંયા મેં કીધી બેસવાનું હોય તો કંકુ લગાવજો, જાઓ બાર રમ કાઢો,
હાલો ઝડપથી બેસી જાવ. હાલો હાલો, પેલા પાટલે બેઠા હોય કાંડું બંધાવી લ્યો, પછી તમે એક અહીંયા અમે જગ્યા ખાલી છે. કાંડું બંધ્યો, કુમકુમ તિલક કરી દેજો. પોતાની જગ્યાએ બેસવા માંડો ભાઈ. ચાલો દરેક બેઠેલી યજમાનો પોતાના એક વાટકામાં પાણી લઈ લીજો, એમાં એક ચમચી રાખી દેવાની. એક વાટકામાં પંચામૃત તમને દહી દૂધ આપવામાં આવશે, એમાં પણ એક ચમચી રાખવાની. એક ખાલી થાળીની અંદર ગણપતિ મહારાજની મૂર્તિ રાખો, એમની બાજુમાં બે સોપારી રાખો. ડોલમાંથી ત્યાં જો પાણી, હામે ડોલ છે બેન, ઓલી બાજુ હામે. દરેકના કળશ ભરાઈ જાય એટલે પાણીના વાટકામાં પાણી કાઢી લેજો. કંકુનો પડ્યો તમને આપ્યો એમાં પાણી ઉમેરી કંકુ પલાળી દેજો. દરેકને કંકુનો પડ્યો આપ્યો છે અને એક અબીલ ગુલાલ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્ય છે. બધા પાટલે બેઠેલા યજમાનો બે બે થાળી લાવ્યા હશો તો એક થાળી ખાલી કરી એમાં ગણપતિ મેકજો. ગણપતિને સ્નાન કરાવવાનું છે એટલા માટે બીજી કોઈ વસ્તુ અંદર અબીલ ગલાલ કંકુ કે જે કંઈ હોય એ બહાર મેકી દેજો. અબીલ ગલાલ લગભગ બધા હાજર લાગે છે. અમે ના કુંડ ઉપર કેમ છે એક જોડકું બાકી છે કે ભાઈઓના જમણા હાથે એમના પત્ની બેસે એવી રીતે બેસતા રહેજો ભાઈ. ખાસ પછી કહેતા નહીં અમારે બાકી રહી ગયું, જોઈ લેજો પડખે વાળાના આમાં પહેલા આવ્યા હોય. અબીલ ગલાલ કંકુનો પડ્યો આવી ગયો હોય. સામગ્રી ભાઈ બધા પોતાની જોઈ લ્યો. મેં તમને જેમ વાત કરી એમ એક ડીશ ખાલી રાખજો, એમાં ખાલી ગણપતિ રાખો. અબીલ ગલાલ કે જે કાંઈ હોય એ બાજુની ડીશમાં મૂકી દો. ગણપતિને સ્નાન કરાવવાનું છે એટલા માટે તમારે કોઈ વસ્તુ ખરાબ ન થાય. હા, પાછળથી આવે એમને જોઈ લો પાણી ને બધું ભરી ગયું. અને જે પાછળથી ભાઈઓ આવ્યા છે તેમને લોટીમાં પાણી છે કે નહીં હોય તો બોલાવી લેજો. પંચામૃત આપી દેજો. પાછળથી આવે ને દહી દૂધ અમે આપો ને આમાંથી. આ જો આમાં છે દહી દૂધ, બધી બાજુ જોઈ લો છેડા સુધી. આ પાછળ આ દહી દૂધ છે. પોતાની વાટકીમાં પંચામૃત આવ્યું છે કે નહીં તે જોઈ લેજો. બધાને આપી દો, બાકી હોય ને આપી દો. જોઈ લો, જેની પાસે ન હોય ને આપી દો. હાલો દરેકના છેડા બંધન જોઈ લીજો ભાઈ. પોતાનું છેડા બંધન ચેક કરી લો. કોઈને છેડા બંધન બાકી હોય તો આંગળી ઊંચી કરજો ભાઈ. બેઠેલા યજમાનો ચુંદડી અને ઉપરણી
એનું છેડા બંધન કોઈને બાકી હોય તો માંગલેશ્યદ ઊંચી કરી આપજો. બાકી છે ઓલી બાજુ છેડાના ભાગમાં ભાઈ રમણભાઈ પાછળથી આવેલી યજમાન. દરેક પોતાની પૂજા સામગ્રી જોઈ લો ભાઈ, અબિલ, ગુલાલ, કંકુમ, ફૂલ, ચોખા દરેકને આપવામાં આવી રહ્યા છે ભાઈ. પંચામૃત એટલે કે દહીં દૂધ. ફૂલ બાકી હોય તો પહોંચાડી દેજો ભાઈ દરેક જગ્યાએ. દરેકની પાસે એક પાત્રમાં સોપારી, એમાં નાળાછડીના ટુકડા હશે. ગણપતિ મહારાજની મૂર્તિ જ્યાં આપણે ખાલી થાળીમાં રાખી ત્યાં આગળ બે સોપારી રાખી દો ભાઈ. બધા ગણપતિ મહારાજ આગળ બે સોપારી રાખી દો. પછી દરેકને એક એક રામપાત્ર આપ્યું છે. માટીનું રામૈયું છે ને ભાઈ, કુંડ ઉપરથી જે રામૈયું છે એ પોતાની પાસે રાખો ભાઈ. જો માટીનું રામપાત્ર છે, યજ્ઞ કુંડ ઉપર છે, તમારે હાથ ધોવાના થાય ઇત્યાદિ પાણી એમાં પધરાવવાનું, એ રામપાત્રમાં, રામૈયામાં. દરેક પોતાની પાસે આ બધી સામગ્રી લઈ લીજો ભાઈ. એક વાટકામાં પાણી, એક વાટકામાં પંચામૃત, બેમાં એક એક ચમચી પંચામૃત એટલે દહીં દૂધ મિશ્રિત જે છે. રમણભાઈ આવી જાઓ બાજુ, હાલો આવી ગયા છે ને બધા, જોઈ લીજો છેડા ઉધી યજમાન કોઈ બાકી નથી ને. બાંધી દો, બાંધી દો ભાઈ રમણભાઈ, બાંધ્યો પાછળના છેડો બાંધ્યો એવું. હા એ છેડો બાંધી દો, વાંધો નહીં. આવે પેલા ચાલુ કરી દઉં થોડું પેલા. ચાલો ફરી વખત સાવધાન. દરેક પોતાની પૂજા સામગ્રી એકવાર જોઈ લો. દરેકનો કળશ પાણીનો ભરી લો. દરેકની પાસે બિલ, ગુલાલ, કંકુ, ફૂલ, ચોખા, પાણી, વાટકામાં એક એક વાટકામાં પંચામૃત, બેમાં એક એક ચમચી, એક માટીનું રામપાત્ર. કોને આપેલી છે? બધાને આપેલી છે, આપી દીધી છે. બાકી હોય ને આખો પડ્યો જ આપી દેવાનો. નાળાછડી ઇત્યાદિ જોઈ લીજો ભાઈ, જેની દરેકને બાકી હોય ત્યાં પહોંચાડી દેજો. છેડા સુધી જોઈ લો આપણે. પાંચ પાંચ સોપારી દરેકને અપાઈ ગઈ છે. પાંચમાંથી બે સુપારી ગણપતિ મહારાજની આગળ આપણે રાખી દીધી એટલે પડિયામાં ત્રણ સુપારી ખાલી વધવી પડે છે ને દરેકની પાસે. નો હોય ત્યાં માંગલી ઊંચી કરજો એટલે પહોંચાડી દી. હા મેં પહોંચાડો ભાઈ, ત્યાં સુપારી આપી દઉં. પહેલાં એકવાર વ્યવસ્થિત પહોંચાડી દો બધું. નાળાછડી પહોંચાડી દો અને બસ. પાંચ સમજો ભાઈ, પાંચ સાત ટુકડા લઈ જજો દરેક યજ્ઞ કુંડ પાસે ભાઈ. ત્રણ ત્રણ અગરબત્તી કરી દો ભાઈ, બાકસ છે ત્યાં તમને અગરબત્તી આપવામાં આવેલી છે યજ્ઞ કુંડ ઉપર. ત્રણ ત્રણ અગરબત્તી કરી દો. ત્રણ અગરબત્તી થાય એટલે કુંડ દીઠ ત્રણ જ કરવાની છે ભાઈ. એક કુંડ દીઠ ત્રણ અગરબત્તી ઝડપથી એક ભાઈ કરી દો એટલે થઈ જશે. ફરી વખત ખાસ સૂચના, દરેકના છેડા બંધન થઈ ગયા છે. કોઈને બાકી હોય તો આંગળી ઊંચી કરજો ભાઈ. ઉપણી, ચુંદડી, છેડા બંધન બાંધવામાં કોઈ બાકી હોય તો આંગળી ઊંચી કરજો. અહીં બે જાઓ ભાઈ રમણ. અગરબત્તી ત્યાં કુંડ ઉપર રાખી દો.
तो कर्म ने आरंभे बे हाथ जोड़ी माँ भगवती माँ जगदंबा माँ जो गुमाया तमारा दरेके पोताना कुलदेवी ने याद करवाना मननी अंदर माँ भगवती ने याद करी बे हाथ जोड़ी राखो अहींना ग्रामना जे देवी होय देवताओ होय एने पण वंदना बे हाथ जोड़ी राखो या श्री स्वयं सुकृति नाम भवनेश्वलक्ष्मी पापात्मनाम क्रोधधियाम हृदयेषु बुद्धि रदा सदाम कुलजनम प्रभवश्चल जाम तात्वं लदास्म परिपाम लयदेवि विश्वाम वर्णयाम तव रूपमचिन्त्यमेतान् किञ्जाति वीर्यमसुरां क्षयकारि भूरि किञ्चाहवेषु चरितां ऋतवाद्भुतानि सर्वेषु देव्यसु हृदे वगणादिकेषु हेतु समस्त जगदाम त्रिगुणापि दोषे नरग्नायसे हरिहराम देवेराप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंसभूतं महव्याकृताहि परमा प्रकृतेस्त्वमाद्या यस्या समास्तसुरतां समुदीरणेन तृप्तिं प्रयाति सकले शुमकेषु देवी स्वाहा शिवे पितृगणं सचतृप्तिः तु रुचार्यसे त्वमतये वजने स्वधाश्च ॐ शांति 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 सुशांतिर भवतु शांति दरेक यजमान डाबाती चमची भरी पोतानो जमणो हाथ आजे माटीनु रामपात्र छे एमां बधा पोतानो जमणो हाथ धोई नाखो रामपात्र वच्चे राखो एटले बहेनोने पण हाथ धोवाई जाय भाईओए चमची भरी पोताना जमणा उपर हाथ उपर पाणी रेडी जमणो हाथ धोवानो बाजूमां बहेनने पण हाथ दौड़ाई अपनो अस्तु वृक्षालय त्यार बाद जमणो हाथ धोवाई जाए एटले त्रण वखत आचमन आवे जमणा हाथ में पानी लई बन्ने जना एक साथे पानी पीता जवानो त्रण वखत आचमन करी जाओ पानी पी जाओ ओम रीम केशवाय स्वाहा ओम रीम माधवाय स्वाहा ओम रीम नारायणाय स्वाहा ओम भूहु स्वाहा ओम भुवः स्वाहा 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 આપણને જે ગોવિંદની પણ જે ઓળખાણ કરાવી એવા સદગુરુ ભગવાનને વંદન કરી કર્મનો આપણે આરંભ કરીએ સદગુરુને યાદ કરો ગણપતિ મહારાજ તમારા કુળદેવી ઇષ્ટદેવી માતા પિતા અહીંના બધા ગ્રામના દેવતાઓ અહીંના સ્થાનના દેવતાઓ સર્વને વંદના કરી અને આ વિષ્ણુ યાગ કર્મનો આપણે આરંભ કરીએ તો બે હાથ જોડી પ્રથમ સદગુરુ ભગવાનને વંદન કરો સાવધાન હરિ ઓમ મંગલમ ઓમકાર મંગલમ गुरु मंगलम गुरु पाद मंगलम
ओम मंगल ओमकार मंगल गुरु मंगल गुरु पाद मंगल हमारा गुरु तो ब्रह्म रूप लागे मारा गुरु तो विष्णु रूप लागे हमारा गुरु तो ब्रह्म रूप लागे मारा गुरु तो विष्णु रूप लागे ओ यानी सेवा करी राजो भव जल तरी यानी सेवा करे राजो भव जल तरे सेवा गुरु ज्ञान ओम मंगल ओमकार मंगल गुरु मंगल गुरु पाद मंगल मयम्बे मंगलम जगदम्बे मंगलम गुरु मंगलम गुरु पाद मंगल हे मयम्बे मंगलम जगदम्बे मंगलम गुरु मंगलम गुरु पाद मंगल राम मंगलम रामायण मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम देवा राम मंगलम रामायण मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः ओम सद्गुरु परमात्मने नमः मग्नाधिपतये नमः आत्मन कुल देवताभ्यो नमः देवताभ्यो नमः राम देवताभ्यो नमः दान देवताभ्यो नमः वास्तु देवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः मामेश्वराभ्यां नमः देवरंध्राभ्यां नमः मातृविद्रोचरण कमलेभ्यो नमः देवेभ्यो देवेभ्यो नमः ब्राह्मणेभ्यो नमः सत्कर्म प्रधान देवताभ्यो नमः ॐ समगच्छैकदन्तश्च कपिलो गजकर्णका लम्बोदरश्च विकटो विघ्ननाशो गणाधिपः दुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः द्वादशीतानामानि पठे शृणुयाद्भिः प्रत्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा शुक्लं वररं देव शशिवर्ण चतुर्भुजा सङ्ग्रामे सङ्कटे जैव विघ्नदस्य न जायत शशिवर्ण चतुर्भुजं प्रसन्न वदनोऽध्याय सर्वविघ्नोपशायन्ते सर्वविघ्नहरस्तस्मै गणाधिपते नमो नमः शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणे नमोस्तुते सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां मङ्गलं भगवान् मङ्गलायस्तु नो हरे देवालग्नं सुदिनन्द देवा तो देवालग्नं सुदिनन्द देवा देवालग्नं सुदिनन्द देवा तो देवालग्नं सुदिनन्द देवा तारा बलं चन्द्र बलन्द देवा तारा बलं चन्द्र बलन्त देवा विद्या बलं देव बलन्द देवा विद्या बलं देव बलन्त देवा विद्या बलं देव बलन्द देवा विद्या बलं देव बलन्त देवा लक्ष्मी पतेङ्ग्रे योगं स्मरामि लक्ष्मी पते योगं स्मरामि लक्ष्मी पतेङ्ग्रे योगं स्मरामि हे लक्ष्मी पते योगं स्मरामि भगवान मंगलायस्तनोरे सावरमिन्दिरर्ष्याम हृदयस्थो भगवान कमलेशनम मरवस्वाम जनार्दनम विनायकम गुरुर भानु ब्रह्मा विष्णु महेश्वरा सरस्वते प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धये।
જલમાદાય જમણાથી ભાઈઓ એ પાણીની ચમચી ધૂપવાની બેનો એ પાણીની ચમચીની અંદર ફૂલ અને ચોખા પધરાવો ત્યારબાદ ભાઈઓને જ્યાં કાંડું બાંધ્યું છે ત્યાં તમારો આમ જમણો હાથ રાખી જવાનો ચાલો બેનો જમણો હાથ રાખી જાઓ અને અવાજ આપજો ભાઈ થોડો અવાજ બોલ અને અવાજ આપો કે થોડો આ બાજુ બોલાવો જોઈએ હાલો હાલો અને શેદમાં ભાઈ બાસ આપી દેજો હાલો હાલો જમણો હાથ રાખી દાવ ભાઈઓને કાંડું બાંધ્યું છે ત્યાં ત્રણ વખત ભગવાન પરમાત્માનું મનની અંદર નામ બોલો વિષ્ણુભાઈ નું નામ બોલવાનું એવું નથી ત્રણ વખત ભગવાન પરમાત્માનું મનની અંદર સ્મરણ કરી જાઓ વિષ્ણુભાઈ નું નામ બોલવાનું છે હરિઓમ વિષ્ણુ હોર વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવદો મહાવૃષ્ય રાજ્ઞયા વર્ધમાન સિદ્ધ્યા બ્રહ્મણો દ્વિતીય પરાર્ધ શ્રી શ્વેત વરાગલભી વૈવસ્વતી મનવંદરે અષ્ટાવિસંદિત મે તમે કલયુગે કલિવૃતમ જણે વૃદવર્ષે વૃદ્ધંડી જંબુદીપે દંડકારણ્ય આર્યાવર્તાન નિર્દેશ કન્યાકુમારિકા ક્ષેત્રે ગોદાવર્યા ઉદ્રેત્રિ બુદ્ધાવતર નર્મદા સરસ્વતી રંદ્રાલય વિક્રમ સંવંત 2019 ના માસન માસે પવિત્ર માસે વૈશાખ માસે શુક્લ પક્ષે અદ્યા ચતુર્થ પરમ પંચમી તિથો વાસરણમ ચંદ્રવાસરે દરેકે બોલવાનું છે ભાઈ બોલો મમ મમ આત્મન આત્મન શ્રુતે શ્રુતે સ્મૃતે સ્મૃતે પુરાણોક્ત પુરાણોક્ત ભાવેદોક્ત ભાવેદોક્ત પુણ્ય પુણ્ય ફલ ફલ પ્રાપ્તિ અર્થ પ્રાપ્તિ અર્થ ઇહ જન્મને ઇહ જન્મને જન્માંતરે વા જન્માંતરે વા સકલ સકલ દુરિત દુરિત ઉપશમનાર્થ ઉપશમનાર્થ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ પુરુષાર્થ સિદ્ધિ અર્થ સિદ્ધિ અર્થ રાજ્યદ્વારે વા રાજ્યદ્વારે વા સર્વત્ર સર્વત્ર યસ યસ વિજય લાભાદી લાભાદી પ્રાપ્તિ અર્થ નવગ્રહ નવગ્રહ મંડલ મંડલ દેવતા દેવતા અનુકૂળતા અનુકૂળતા સિદ્ધિ અર્થ સિદ્ધિ અર્થ દશ દિગ્પાલ દશ દિગ્પાલ દેવતા દેવતા પ્રસન્નાર્થ પ્રસન્નાર્થ ભૂત ભૂત પ્રેત પિશાચાદિ પાઠોત્સવ કર્મ કર્મ અંતર્ગત અંતર્ગત વિષ્ણુ યાગાખસ્ય વિષ્ણુ યાગાખસ્ય કર્મમ જ કર્મમ જ અહમ અહમ કરિષ્યે કરિષ્યે રામભદ્રમાં પાણી છોડી દો શિવ સંકલ્પમસ્તુ બોલીએ રામદેવજી મહારાજ કે જય રામ બાપુની જય તો અત્રે રામ ટેકરી થી ચોરવીરા સગરામ બાપુ અત્રે પધાર્યા છે ભાઈ તો આવા યજ્ઞ કર્મની અંદર સાધુ સંતોના આશીર્વાદ મળી જાય એ પણ એક અહોભાગ્ય કહેવાય છે પ્રથમ સંકલ્પ આપણો એવો થયો કે ભાઈ રામદેવજી મહારાજના પ્રસન્નાર્થે આપણે વિષ્ણુ યાગ કર્મ કરીશું ફરી વખત પાણી જમજી ભરી જાઓ ફરી વખત પાણી જમજી થવી જવાની બેનો જમણો હાથ રાખી જાઓ અરે હો મહાન તત્રાદો નિર્વિગંધા સિદ્ધ્યર્થમ ગણપતિ પૂજનમ દદંગત્વેનમ સ્વસ્તિ પુણ્યા વાજન માતૃકા પૂજનમ મહમ મંડપ પૂજનાદિ ગંજા અહમ કરિષ્યે ચમચી મૂકી દો રામ પાત્રમાં પાણી ખાલી કરી નાખો ભાઈ ત્રીજી વખત પાણીની ચમચી ભરવાની હરિ ઓમ તત્રાદો કર્માંગ ભૂતમ કલશાર્ચનમ દિગ્રક્ષણમ દીપસ્થાપનમ દીપ પૂજનમ જ અહમ કરિષ્યે મૂકી દો રામ પાત્રમાં પાણી ચમચી મૂકી દો ડાબા હાથની અંદર ભાઈઓને સૂચના ચોખા રાખી ઉપર જમણો હાથ ઢાંકી દો ડાબા હાથમાં ચોખા લઈ લો ઉપર જમણો હાથ ઢાંકો બેનો બે હાથ જોડી રાખો
ओम अवसर बंधु देव बुदाई बुदा मुमि संस्थित आई बुदा विघ्न करदार अस्ति नस्यंदो शिवाग ने आप ग्रामंदो बुदानि विशाज सर्वतो देशम सर्वेशामा विरोधेना देव कर्म पूजा कर्म विष्णु याग आगस्य कर्म क्षमा आरंभे चोखा ने हम जमना आत्मा फिर भी ना को चार ही दिशा में बदी बाजू चढ़ाई आपो भाई ओम तत्र गच्छतो होम चार ही दिशा में चढ़ाओ त्यार बाद दक्षिण दिशा में भी हाथ जोड़ी भगवान भैरव देव ने वंदना करो ओम दक्षिण दंड महागाय गलबांधने दहनोपमां भैरवाय नमस्तुभ्यं मनोवाग्नां दातुमर्षे दक्षिण दो भैरवाय नमः नमस्कारं ज समर्पयामि अष्ट सिद्धि ने नव निधि ना दाता एवं हनुमान जी महाराज ने पण भाई वंदन करी जाओ बेहद जोड़ी राखो हे मनोजवा मारुत तुल्य वेगा मनोजवा मारुत तुल्य वेगा जेतेन्द्रियाम बुद्धिमदाम्बरेचाम जेतेन्द्रियाम बुद्धिवर्षितमेव भातात्मा जम्बा नरयोतमोक्यम भातात्मा जम्बा नरयोतमोक्यम श्रीरामदूतम् शरणम् प्रपद्ये श्रीरामदूतम् शरणम् प्रपद्ये श्रीराम जय राम जय जय राम 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 बोलिए रामदेव जी महाराज की हनुमान जी महाराज की आनंद गोटि नमस्कार समर्पयामि तो अत्रे अपनी बच्चे चूरवीरा राम टेकरी थी परम पूज्य सगराम बापू पधार्या छे एमना पण आवा यज्ञना लाभनी साथे संतोना आशीर्वाद ए पण एमने वंदन करी अने मेळवजो એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે બોલીએ રામદેવજી મહારાજ કી જય રણુજા નારાયણ કી જય જય હો સગરામ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય ઓમ નમઃ પાર્વતી હર હર તમારો પાણીનો કળશ બંને જણાની વચ્ચે જમીન ઉપર રાખી દો આ કળશને બેનો ચારે દિશામાં ચાંદલા કળશની મધ્યમાં કંકુના છાંટા નાખવાના ભાઈઓએ એક નાડાછડીનો ટુકડો લઈ અને કળશને બાંધી દેવાનો ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજ્યામે દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજ્યામે પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજ્યામે ઉત્તરે અથર્વેદાય નમઃ અથર્વેદમ પૂજ્યામે પછી પાંચ આમ બેન કળશને ચાંદલા કરવાના ફરતા ફરતા ચાંદલા